तो कांग्रेस अरवली बेड उम्मीदवारे नामांकन पत्र रजू कर्यू। जिला कांग्रेस समिति होदेदारों और कार्यकरों की हाजरी में महेन्द्रसिंह वाघेलाए नामांकन पत्र भर्यू हतु। धोळका कांग्रेस उम्मीदवार अश्विन राठौड़ लोडिंग रिक्शा में बेसी फॉर्म भरवा माटे पहुंचा हता। धोळका शहर विविध विस्तारों में रेली काढ़ी प्रांत कचेरीए फॉर्म भर्यु हतु। अश्विन राठौड़ ने कांग्रेसे रिपीट कर्या छे। गत चूंटणी में भूपेन्द्रसिंह चुडासमा सामे नजीबा 327 मते हार्या हता, त्यारे फरी कांग्रेसे अश्विन राठौड़ पर भरोसा मूकीने तेमने रिपीट कर्या छे। ઉત્તરાખંડ વિધાનસભામાં કોંગ્રેસે અશ્વિન રાઠોડે ફરી રિપીટ કર્યા છે, ત્યારે આજે ફોર્મ ભરવા કચેરી પહોંચે ત્યારે આપણે એમની સાથે વાત કરશું। હું પાર્ટીનો વફાદાર સૈનિક છું, એના માટે મને ફરી વાત કરી। ગઈ ચૂંટણીમાં તમે 327 નજીવા મતે હારે હતા, આ વખતે તમને કેવો વિશ્વાસ, કેવો મતની જીતથી જીતશો? હાર્યો નથી, ક્યાંય વખતે હું જીતેલો છું, હાર્યો નથી। આની વખત એ પુનરાવર્તન ના થાય એટલે 10-20 હજાર વર્ષથી પબ્લિક મને કોઈ કચાશ વગર જીતાડી દીધી। આ વખતે જસુભાઈ સોલંકીએ ટિકિટ માંગી હતી, ચર્ચા એવી છે કે સંગઠન નારાજ છે તમારા? અમારા પાર્ટીમાં કોઈ નારાજગી છે જ નહીં, 25-25 ઉમેદવાર સાથે જ છે, એટલે કોઈ એમાં કોઈ રોષ કોઈનો છે નહીં। અત્યારે આપણી સાથે કોંગ્રેસના આગેવાન પણ છે, તેમને પૂછું, આ અશ્વિનભાઈને રિપીટ કર્યા છે, શું કહેશો? અશ્વિનભાઈ ને એક સારા ઉમેદવાર ને કોંગ્રેસના વફાદાર સૈનિક તરીકે અમને પાર્ટી ઉમેદવાર બધા, અમે હું પોતે બે ઉમેદવાર હતો, અમે 24 ઉમેદવારો હતા, પણ અશ્વિનભાઈ ને જયારે નક્કી કર્યા હોય ત્યારે કંઈક તો હશે ને ઉમેદવારમાં। અને બીજું, બોળો સમાજનો ટેકો છે, બીજી વસ્તુ એ મજબૂત અને કોઈના નિસ્વાર્થ માણસ છે, એટલે 100% આ વખતે જંગી બહુમતીથી અશ્વિનભાઈ જીતવાના। કોંગ્રેસ જનતા જોડે આ વખતે કોંગ્રેસની વિચારધારા સાથે જે અમારા 8 મુદ્દા છે, કોંગ્રેસના ભાવ વધારાથી લઈ અને બધા જ બેરોજગારીથી માંડી આરોગ્ય અંગેના બધા જ અમારા જે 8 છે અને અમારા જે મેનિફેસ્ટોમાં જે અમે લખેલું છે એ બધી જ વાત લઈ અને અમે લોકોની સામે જઈશું। ગઈકાલે સીઆર પાટીલ ભાજપના અધ્યક્ષ આવ્યા હતા, તમને એવું કીધું કે કોંગ્રેસનું કામ નહીં પણ કોંગ્રેસના કૌભાંડ બોલે છે, આ બાબતે આપણે શું કહેવું? કોંગ્રેસના એક પણ કૌભાંડ નથી, એમના કૌભાંડીઓ તમારે જગ જાહેર જોવે છે, એમાં પાટીલથી લઈ અને અમિત શાહના જય શાહ સાથેના બધાને ખબર છે કે એમના શું કૌભાંડ છે, લોકો તો જાણે છે, તમારા કહેવાથી કંઈ થવાનું નથી, લોકોને હવે પૂરેપૂરી ખાતરી છે કે આમના જેવા કૌભાંડિયા કોઈ છે જ નહીં। આ વખતે કોંગ્રેસે અશ્વિન રાઠોડને રિપીટ કર્યા, તેમણે કીધું છે કે મારો જે વફાદારી છે તેના લીધે મને ટિકિટ આપી છે અને તમે કીધું કે આ વખતે હું દેશની